गरडा शहेरना बीएपीएस मंदिर खाते विश्व हिंदू परिषद भजन दल शौर्य जागरण यात्रा नो भव्य स्वागत करायो तेमज गरडा शहेरना विविध मार्गो पर प्रस्थान करायो। संतो अने महंतो तेमज राजकीय आगेवानों द्वारा भगवान श्री रामनी आरती कराई तेमज जय जय श्री ना नारा साथे शेर गूंजी उठ्यो। बोटाद जिल्लामां डसा खाते आ शौर्य यात्रा आवी हती। आ शौर्य जागरण यात्रा नो स्वागत डसा खाते विश्व हिंदू परिषद बोटाद जिल्ला तेमज दरेक प्रखंड द्वारा करवामां आव्युं हतुं। आ साथे साधु संतो सामाजिक राजकीय आगेवानो खूब बोली संख्यामां उपस्थित रह्या हता। आ यात्रा गरडा प्रखंडमां प्रवेशतानी साथे ज फटाकड़ा फोड़ी भगवान श्री रामना रथनी आरती उतारी विश्व हिंदू परिषद गरडा प्रखंडना प्रमुख तथा कार्यकर्ताओ अने गामना सामाजिक राजकीय आगेवानो तेमज खूब बहोळी संख्यामां राम भक्तोए आ यात्रानो स्वागत कर्युं हतुं। तेमज आ यात्रा तथा बाइको तथा 25 फोरव्हील गाड़ी अने डीजे साथे गरडाना राजमार्गो पर फरी हती। आ यात्रानी भोजन प्रसादी व्यवस्था गरडाना बीएपीएस मंदिर मुकामे करवामां आवी हती। विश्व हिंदू परिषद गरडाना प्रखंड अध्यक्ष અર્જુનભાઈ રાજ્યગુરુ દ્વારા સમગ્ર હિન્દુ સમાજ તેમજ યાત્રામાં જોડાયેલ તેમજ સ્વાગત કરેલ તમામ આગેવાનો તથા બીએપીએસ મંદિર ગરડાના પરમ પૂજ્ય કોઠારી સ્વામીનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ યાત્રાનો ઠેર ઠેર હિન્દુ સમાજ દ્વારા ભવ્યથી ભવ્ય જય જય શ્રીરામના નારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું અને સમગ્ર શહેરમાં એક ભક્તિમય વાતાવરણ ઊભું થયું હતું। ગરડા મુકામે આજે વિશ્વ હિન્દુ પરિષદ ભજન દળ શૌર્ય જાગરણ યાત્રાનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં ગરડા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો તેમજ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ ભજન દળના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સંતો મહંતો તેમજ રાજકીય આગેવાનો દ્વારા રથમાં ભગવાન શ્રી રામની આરતી ઉતારવામાં આવી હતી। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આ યાત્રામાં જોડાયા હતા। અર્જુન રાજ્યગુરુ વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ અધ્યક્ષ ગરડા, આજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા સમગ્ર ગુજરાતમાં રેલી સ્વરૂપે રથ નીકળ્યો છે ત્યારે આજે બોટાદ જિલ્લામાં રથે ધસા મુકામે પ્રસ્થાન કર્યું। ધસા મુકામે હજારોની સંખ્યામાં હિન્દુઓએ આ રથનું સ્વાગત કરવામાં આવ્યું તથા આજે આ ગરડા અત્યારે રથ પહોંચ્યો છે ત્યારે બહોળી સંખ્યામાં હિન્દુઓ આ રથમાં જોડાયા। પણ 20-25 ફોરવીલો એમની સાથે રથ સાથે છે અને ખૂબ બહોળી સંખ્યામાં હિન્દુ સમાજે આ યાત્રાને સ્વાગત ઠેર ઠેર કરી અને ખૂબ લાભ લીધો।